પરીક્ષાના તણાવમાં ઇન્દરપુર ખાતે રહેતી ધોરણ 7 વિદ્યાર્થીએ ફાંસો ખાઈ લીધો. ઉભરાટમાં પ્લોટને નામે માસીના દીકરાએ 67 લાખની પડાવી લીધી. જીએસટીની ક્રેડિટ નું રિફંડ માંગતા 900 વેપારીઓના 1000 કરોડના દવામ બોગસ. ટ્રાફિક પોલીસ ના દંડ ના મેમો ની નકલી રસીદ બનાવના કેસમાં તપાસ શરૂ. હિંમતનગરમાં 50 લાખથી વધુના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ. સુરતના 3 ઝડપાયા. સુરતના ટેમ્પો ટ્રાવેલર્સમાં કોસંબા પાસે અકસ્માત. બાળકીનું મોત, 9ને ઈજા. ડિંડોલીમાં વ્યાજખોરોનો ત્રાસ, 2 ઘટનાના 7 વિરોધ ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના એસટીવી સમાચાર. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.